ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી બાદ અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા ચીમકી ઉચ્ચારી છે. અલ્પેશે પ્રતિક્રિયા આપી છે કે મારું ધારાસભ્ય પદ રદ થશે તો કોંગ્રેસને પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. સાથે જ તેમણે જણાવ્યું કે હું વિધાનસભામાં રહેવા માંગુ છું અને આગામી દિવસોમાં રહેવાનો પણ છું. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે મને ખબર ન હતી કે કોંગ્રેસ આટલી હદ સુધી જશે. સાથે જ તેમણે આગામી દિવસમાં સમાજનું સંમેલન યોજવાનું પણ જણાવ્યું અને કોંગ્રેસની અંદર ચાલતા સેટિંગ ઉજાગર કરવા માટેની પણ અલ્પેશે ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી વખતે કેમ તમે આ સભ્યપદ રદ કરવા માટેનો પ્રયત્ન ના કર્યો અને કયા કારણસર અને કેમ, એવો કયો કાયદો કે છે અને કયા કાયદાના આધારિત તમે આ સભ્યપદ રદ કરવાનો પ્રયત્ન કર્યો? મુદ્દો એ થાય કે મેં પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, સભ્યમાંથી નહીં, ધારાસભ્યમાંથી નહીં. હવે એમણે નક્કી એ કરવાનું છે. શું એમણે ગરીબોના મત નથી જોઈતા, ગરીબોનો સાથ નથી જોઈતો? શું આ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજનો સાથ નથી જોઈતો? અને જો એમણે ના જોતો હોય તો એમને જે કરવું એ કરી શકે. મારું ધારાસભ્ય પદ કઈ રીતે છીનવી લેવું એવા પણ પ્રયત્નો કરશે. 2017માં લોકો જે રૂપાડી સારી સારી વાતો કરીને સાધુ સંતનો ચોલો પહેરીને આવ્યા, પરંતુ જે પ્રકારે એક પ્રકારે અમાનવીય વ્યવહાર અમારી સાથે કરી રહ્યા છે, આવનારા સમયમાં અમે અમારી તમામ તાકાતને, તમામ પ્રચંડ એકતાની તાકાતનો પરચો પણ બતાવીશું. અપમાનનો ઘૂંટડો પીતા પીતા હવે મેં થાકી ગયા અને સ્વમાનના ભોગે રાજનીતિ ના થાય, સ્વમાનના ભોગે ખુરશીઓ ના બચાવવામાં આવે. મેં કહ્યું કે એમને જે કરવું હોય, અપમાનિત કરવું હોય, જે કંઈ કરવું હોય, મને ધારાસભ્ય પદમાંથી હટાવી અને એમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. એમને મને હટાવો તો હટાવી લે, પરંતુ હું ધારાસભ્ય બની રહેવા માટેના તમામ પ્રયત્નો